રામ ને સીતારામ બધાને કેમ છો? બધાય મજામાં જ છો? તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. અને અમે ગયેલા હતા કારખાને, કારણ કે અમારા બપોર સુધી કારખાનું ચાલુ હતું. બે બેન ના ગયેલા હતા એ હવે બપોર પછી અમારે રજા છે. અને જોઈ શકો તમે સાતમ આઠમની બધી રસોઈ બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ ગવાર લેવા છે અમારા બા, અને આમાં છે વાલોળ મરચાં લેવા છે, અને આ આમાં છે સેવ ને છકરપારા ને એવું છે. આ બધું અમને દર વર્ષે કારખાનેથી આપે છે. બે બહેનોને આપેલ છે મોટા બેનને. ને બસ હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરવાનું છે, તો એમ સુધી વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. અત્યારે જો હું ને મારા બા છકરપારા ખાવાનું ચાલુ છે. આ અમને કારખાનેથી આપેલા છે. અત્યારે જો હું ને મારા બા છકરપારા ખાઈ છીએ. આલો છકરપારા ખાવાય તો અમારે મિલન થાય. જો અત્યારે મારે રંબા મીણા છે, અહીંયા ધૂળથી રંબે છે. ને અમારા ગઢામાં જો અહીંયા રાય ખાંડે છે. રાયતું બનાવવાનું છે ને ગઢામાં, રાયતું બનાવવાનું છે. ને બસ હું જાઉં છું, મારે બહાર હમણાં ભાઈ આવે એટલે દૂધ લેવા જવાનું છે. એક ભાઈ અમારે જો આમ અહીંયા બહાર ફોન ઘૂમડે છે. જો ખાટલા ઉપર આમ જુઓ અહીંયા મોઢું મોઢું આંખીને મલકાવતો જતો જતો બારાસે રસ્તોમાં જ ગાય માતા એવા છે. તો આ છે અમારા ઘરનો સરસ મજાનો વડલો. અને આ જો કપડાં બપડાં બધું અત્યારમાં ધોઈને મૂકી દીધું, કારણ કે કાલ તો કાંઈ કપડાંને એવું ધોવાય નહીં. અને અમારા ભાઈ જો અહીંયા ગેમ રમે છે. અને બહાર છે અમારા રસ્તો, વાહન ને એવું બધું ચાલુ છે અત્યારે વટવાનું. અને જો સરસ મજાનો પવન આવે છે, હજી રાંધવાની વાર છે થોડીક એટલે બહાર આવીને આપણે બેસી ગયા. અહીં બહાર ખાઈ સરસ મજાનો વડલો છે એટલે જો તમે વાહન અત્યારે વટે સાત. અને જો સૂલો અમારે બેને જગવી દીધો છે, આમાં વાલોળનું શાક ચડવા મૂકી દીધું છે. અને જો અહીંયા મરચાં તળવાના છે, ને અહીંયા મરચું કંડાય છે. દૂધ લઈને વેવા છે અને હતાડે છે, કોઈ દેતો નહીં. આમ જો દેતો ખરો, મેળવવાનું છે દૂધ. ટાઢું ટાઢું હે મજા આવે. મેળવવાનું છે, લાવો. અહીં આ ગરમ લાગે, આ ટાઢું લાગે. ધૂળ પલાળે છે અહીંયા, સરસ મજાની સાણ પણ લઈને ભાઈ અમારે ફોન ઘૂમડે છે. આપણે ઘરમાં બધું અંધવાળું હોય ને થોડુંક, કાલ હે ને લાલ આપણે નળિયું થોડુંક ઉસકાઈ નાખવું એટલે અંધવાવું પડે ઘરમાં. એમ અહીંયા ઉપર હે ને, એટલે થોડુંક અંધવાવું પડે એમ. અને હવે રોટલી લોટ બંધાઈ ગયો છે, રોટલી ચાલુ થઈ ગઈ છે બનવાની. અને જો અહીંયા રોટી મેકી દીધી છે, બેને રોટલી વણે છે. ને મારે રોટલી છેડવાની છે એટલે હું બેસી જાઉં સૂલે. ને અહીંયા મેકી દીધી છે લોઢી, બેન વણતા જાય ને હું છેડવતી જાય. જો અમારી બેન અહીંયા રોટલી છેડવે છે, અહીંયા રોટલા છે. અને મારી મમ્મી અહીંયા ટેબલ લઈને શું કરે છે, ખોય બાંધે છે. કારણ કે આજ ખોય બાંધીને એની અંદર રોટલા મૂકવાનું હોય ને કાલે આખો દી ખોય મેં લઈને ખાવાનું એવું બધું હોય. જો બાંધે છે ખોય, શું કરું સરસ મજાની. અને અમારા સવિતા બેન અહીંયા રોટલી શેડવે છે. હું કેવો સવિતા બેન, સારું છું પલ્લી જ્યાંથી. જો રોટલી બની ગઈ અને હા છે ને આજ જો મારી મમ્મી જો ટેબલ મારે મમ્મી રેવા જો ને હવે રેડી 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 બસ. પણ હવે હું એમ પૂછું તમને કે કાલ રાંધી નાખી જ ન હાલે, ટાઢું ટાઢું શું લેવો ખાવાનું? એટલે આમ કાલ ન રાંધાય એવું હોય, શું લેવા? એવું હોય બની ગયું કે હવે છેલ્લી હે
તેલ લીબોણી મારે એમ બવે ની હાલો લે ખાવાની તો તું હાલો લે તો તારે ને જોતું તારે ન લઈ આવાય તો હવે રાંધણ શેઠનો વ્લોગ બહુ લાંબો થઈ જાય પાછો એટલે વિડીયો કે નાખી એમ અમારા શ્રીતાબેન તો કેવાના મુંડાના મનીને ખબર કેવા ચાલુ કર્યો મને ખબર ન હોય કેવા વ્લોગ ચાલુ કરી દે હું પાછો એન્ડિંગ કારે કરી નાખું એન્ડિંગ તો એને ખબર ન હોય તો હું એન્ડિંગ કરી નાખું ખરેખર તો વિડીયો ગમો હોય તો લાઇક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય.